ગ્લોબલ ડોટ ગુજરાતી લેક્સિકનની વેબસાઇટ ઓપન કરવા માટે વેબસાઇટ સર્ચ એરિયામાં ગ્લોબલ ડોટ ગુજરાતી લેક્સિકન ડોટ કોમ લખી અને એન્ટર આપવું. એન્ટર આપતા આ પ્રમાણેની વેબસાઇટ ઓપન થશે, જ્યાં તમે એના અલગ અલગ સેક્શન જેમ કે હોમ, અબાઉટ અસ જેમાં ગુજરાતી લેક્સિકન અને ક્રેડિટ પેજ છે, કન્વર્ઝેશન જ્યાં આગળ તમે જાપાનીઝ વાક્યો અને ચાઇનીઝ વાક્યો જોઈ શકશો, હેલ્પ આ સાઇટ અંગેનો હેલ્પ વિડીયો અહીંયા આપેલું છે, અને કોન્ટેક્ટ અસ પેજ ઉપર તમે અમારો સંપર્ક સાધવા માટેની માહિતી આપેલી છે. અહીંયા આગળ આ સર્ચ એરિયા આપેલો છે કે જ્યાં આગળ તમે જે પણ શબ્દ લખશો અને જે ભાષા પસંદ કરશો, જેમ કે અહીંયા આગળ અત્યારે આપ્યું છે ગુજરાતી ટુ જાપાનીઝ અને ગુજરાતી ટુ ચાઇનીઝ. આપણે સૌ પ્રથમ ગુજરાતી ટુ જાપાનીઝ જોઈએ. આ ઉપરાંત ગુજરાતી બાય ડિફોલ્ટ ફોનેટિક કીબોર્ડ આપેલું છે, અને જો તે એનો ઉપયોગ કરવો ના ફાવે તો અહીંયા શો કીબોર્ડ ઉપર ક્લિક કરશો તો ગુજરાતી કીબોર્ડ આ પ્રમાણેનું ગુજરાતી કીબોર્ડ પણ ઓપન થશે, કે જેની મદદથી પણ તમે ગુજરાતી શબ્દ ટાઈપ કરી શકશો. આ ઉપરાંત જો તમારે જે પણ શબ્દ લખો છે કે અથવા તમે જે શબ્દ શોધવા માંગો છો એ તમે આ ડેટાબેઝમાં છે કે નહીં તેની જાણકારી પણ તમને અહીંયાથી મળી શકશે. જેમ કે ફક્ત ક લખશો તો કથી શરૂ થતા જેટલા પણ શબ્દો હશે એમાંના 15 શબ્દોનું લિસ્ટ અહીંયા આગળ બતાવશે. આ ઉપરાંત માનો કે તમારે લખવું છે કર, તો એ જ રીતે કરથી શરૂ થતા જેટલા શબ્દો હશે એ પ્રમાણેનું લિસ્ટ અહીંયા બતાવશે. અને એટલું જ લખીને પણ જો તમે અહીંયા સર્ચ આપશો તો રિઝલ્ટમાં તમને કર શબ્દ એનો અંગ્રેજી અર્થ એટલે કે જેને હેન્ડ ટેક્સ રેવન્યુ કહેવાય, એનું જાપાનીઝ જેને જેઇકિન કહેવાય છે, એનું અહીંયા પ્રોનાઉન્સિએશન આપેલું છે. આ ઉપરાંત કરથી શરૂ થતા જેટલા બીજા શબ્દો છે તેના પણ અહીંયા તમને સજેશન આપવામાં આવેલા છે, અને અહીંયા પેજિનેશન પણ આપવામાં આવ્યું છે કે જેથી તમે આગળના પેજ ઉપર અહીંયાથી પણ જઈ શકો છો. અને આ રીતે તમે તમારો જે શબ્દ સર્ચ કરી રહ્યા છો તેની માહિતી મેળવી શકો છો. આ જ રીતે તમે ચાઇનીઝ શબ્દ માટે પણ સર્ચ કરી શકો છો. જેમ કે અહીંયા ગ લખ્યું તો ગ પરથી શરૂ થતા જેટલા શબ્દો હશે એમાંના 15 શબ્દોનું અહીંયા લિસ્ટ બતાવશે, એમાંથી પણ તમે અહીંયા પસંદ કરી અને સર્ચ આપી શકો છો. અહીંયા ગગનચુંબી ઇમારત આપ્યું તો અહીંયા તમને અહીંયા જોવા મળે છે કે એને અંગ્રેજીમાં સ્કાય કેપર કહેવાય છે, જ્યારે એને ચાઇનીઝમાં મોથીયન તાશા કહેવામાં આવે છે, એટલે કે અહીંયા એનું પ્રોનાઉન્સિએશન આપ્યું છે, ચાઇનીઝ ફિનિનમાં એનું અહીંયા આગળ ઉચ્ચારણ આપેલું છે. અને ફક્ત જો તમે ગ લખી અને પણ જો સર્ચ આપશો તો ગઈકાલ જે શબ્દ પહેલો અહીંયા આપેલો છે એ દેખાડશે, ત્યારબાદ એ સિવાયના બીજા શબ્દો માટેના સજેશન પણ તમને અહીંયા આગળ જોવા મળશે. આ ઉપરાંત અબાઉટ અસ પેજ ઉપર ક્લિક કરશો તો સાઇટ વિશેની પ્રોજેક્ટ વિશેની માહિતી તમને અહીંયા આગળ જોવા મળશે. ક્રેડિટ પેજ ઉપર ક્લિક કરશો તો સાઇટ તૈયાર કરવામાં જેમને જેમને અમારી મદદ કરી છે તે બધાના નામ અને અહીંયા આગળ ડિટેલ તમને અહીંયા જોવા મળશે. કન્વર્ઝેશન ઉપર ક્લિક કરશો, જાપાનીઝ કન્વર્ઝેશન પર અહીંયા ક્લિક કર્યું છે તો તમને અહીંયા જાપાનીઝ વાક્યો જે રોજબરોજમાં વપરાતા રોજિંદા વપરાશમાં ઉપયોગી હોય એવા વાક્યોની અહીંયા માહિતી તમને જોવા મળશે. જેમ કે આવજો ને આપણે ગુજરાતીમાં આવજો કે ઇંગ્લિશમાં એને ગુડ બાય કહેવામાં આવે, જ્યારે જાપનીઝમાં એને સાયોનારા કહેવામાં આવે છે. આ જ રીતે જો તમે અહીંયા આગળ ચાઇનીઝ પસંદ કરશો તો ચાઇનીઝ કન્વર્ઝેશનના વાક્યો તમને અહીંયા આગળ જોવા મળશે. જેમ કે અભિનંદનને આપણે અંગ્રેજીમાં કોંગ્રેચ્યુલેશન કહીએ, ચાઇનીઝમાં એને ચૃહ કહેવાય. આભાર.